मेड़ो लीमड़ा पर पतंगियानो मेड़ो जामेलो मेड़ो એટલે ત્યાં બીજા પણ ઘણા પતંગિયાઓ હતા તમે જાવ પર જો તો તમને અહીંયા જામની કલર જેવા પતંગિયા દેખાય છે તમારી ખૂણામાં તો જ્યાં જાજા બધા પતંગિયા છે ભેગા થાય છે એટલે તેને શું કહે મેડો એટલે બ્રિજ ને એવા છે હળવેથી લીમડા પાસે જાય છે પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા તો પીળું પતંગ છે જોઈને પાછળ દોડે છે પછી તે પતંગ લીમડા પાસે જાય એટલે પોતે પણ લીમડા પાસે જાય છે ને તો ત્યાંથી પીળું પતંગ તો જાય છે પણ તેની આરે બીજા કેટલા પતંગિયા હતા ને તે પણ ચાલ્યા જાય છે અરે અરે ઈવા ઉદાસ થઈ ગયો તો આ બધા પતંગિયા ઉડી જાય છે પછી ઈવા શું કરે છે અરે 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 એમ કરે છે અને પછી છે તે ઉદાસ થઈ જાય છે કેમ કે એક પણ પતંગ તેના આંખમાં નથી આવ્યો દ્વિજ કહે જો જો આ પાંદડા પર શું છે પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કશું હતું ઈવા દુખી થઈ જાય છે પછી દ્વિજ તેને કહે છે ને કે જો આ પાંદડા પર શું છે તે લીમડા મીઠા લીમડા પર કહી દીધું ને તો ત્યાં પાંદડા પર શું છે પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કશું હતું હવે પતંગ આ તમને પણ મગજ જ હશે કે પતંગ નીચા બેસે છે ત્યાં તેની છાપ એટલે કે તે જ્યાં વલણ હોય તે છાપ છોડી દે છે તો અહીંયા પણ પીળું પતંગ છે પાંદડા પર બેસે છે તો ત્યાં તેની છાપ છે એ રહી જાય છે ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું આ તો ઈંડા લાગે છે તો ઈવા શું કહે છે કે આ તો ઈંડા લાગે છે તેઓ જોવા માટે વધારે નજીક ગયા તેમાં તે પાંદડા વાળી ડાળખીનો ધક્કો લાગ્યો તે શું છે છાપ છે કે ઈંડા છે તે જોવા માટે છે તે પાંદડા એટલે કે ડાળખી છે એની વધુ નજીક જાય છે તો ત્યાં તો તેમાં પાંદડા વાળી ડાળખીનો ધક્કો લાગ્યો તો એ પાંદડા વાળી ડાળખી હોય છે એનો જ ધક્કો લાગ્યો બંને ભાઈ બહેન થોડા ગભરાયા તેમને ચિંતા થઈ ગઈ કે ક્યાંક પેલા ઈંડા પડી ના જાય તો એ ભાઈ બહેન છે એ ડરી જાય છે કે આ ડાળખી આવી જાય છે તો એના લીધે ક્યાંય છે આ ઈંડા છે તે પડી નથી જતા ને પણ એવું ન થયું ઈંડા તો પાંદડાને બરોબર ચોટી રહેલા એવું પછે જોવા જાય છે કે ઈંડા પડે છે કે નથી પડતા પણ ઈંડા છે પડતા નથી તે ત્યાં પાંદડામાં જ ચોટેલા રહે છે દ્વિજ અને ઈવાને હાશ થયું કે પાંદડા ના પડતા એટલે એ બેને છે ચિંતા દૂર થઈ એટલે બેને હાશ થાય છે આપણે પડતો હતો કે કામ થાય કે આપણે હાશ એમ કરીએ ને ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખો હવે મીઠો લીમડો છે તો એ તમને ખબર જ છે ને આપણે દાળ અને શાકમાં વઘાર કરવો હોય તો કામ લાગે એટલે ઈવાને કે ભાઈ કહે છે તેના મમ્મી પાસે જાય છે અને તેના મમ્મીને શું કહે છે કે હવે જો તું લીમડો તોડતો તો જરા ધ્યાન રાખજે બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા તો બીજા દિવસે છે ચેક કરવા પાછા લીમડા પાસે જ જાય છે બંને ભાઈ પણ ત્યાં તો ઈંડા નહોતા પીળા ઈંડાને બદલે ત્યાં અતિ લીલી લીલી ઝીણી ઝીણી ઈયળ તો ત્યાં ઈંડા નહોતા તો ઈંડાને બદલે શું આવી ગયું હતું ઈયળ જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળ એટલે આ ઈયળ છે એ અલગ અલગ પાંદડા પર જતી હતી તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા હવે ઈયળ છે પાંદડાને ખાઈ જાય છે એટલે ત્યાં છે ને કાણા પડી જાય છે ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું પછી છે ઈયળવાળું પાંદડું હોય છે એ ઈવા ધ્યાનથી એટલે કે કાળજી ધ્યાન રાખીને વ્યવસ્થિત તોડે છે અને પછી તે હાથમાં લે છે પછી તે પાંદડાને એક કોઠામાં મૂકી મીઠા લીમડાના થોડા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો પછી છે પાંદડું તોડીને ક્યાં રાખે છે ખોખામાં હથેળીમાં લે પેલા તે હથેળીથી પાંદડું તોડે છે પછી હથેળીમાં રાખે છે હથેળીમાંથી તે ખોખામાં મૂકી દે છે ને મીઠા લીમડાના થોડા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા અને તે ઈયળ જે બધું ખોખામાં મૂકે છે પછી દ્વિજ છે બીજા ઘણા મીઠા લીમડાના પાંદડા છે એ સાચવીને ખોખામાં ધ્યાનથી તોડી અને સાચવીને ખોખામાં મૂકે છે મીઠા લીમડાના કૂણા પાંદડા દ્વિજ સાચવીને લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા ઈવા કહે હવે ખા તું તારે ખાવું હોય એટલું તેઓએ ખોખાને
એટલે પા ઈયરને એ બધીને ખોખામાં રાખ્યા ને પછી તેની માટે થોડા મીઠા પાંદડા પણ મૂક્યા એટલે ઈયરને ખાવું કેવું હોય તો તે ખાઈ શકે. તો આજે આટલું જોયું. બીજું છે આપણે પાક નીકાળી જોઈએ.